જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો તમે? મજામાં? આશા રાખું છું તમે ફૂલ એન્જોય કરતા હશો. કરો છો ને? કરતા જ હશો. બાળ મિત્રો, અને આગળના વિડીયોમાં તમે લોકોએ સરસ મજાનું કામદારોનો મેળો આ ગીત સાંભળ્યું ને? તમને થોડું યાદ પણ રહ્યું હશે, રહ્યું ને? બાળ મિત્રો, આ કામદારોના મેળાની અંદર જે વ્યવસાયકારકો જે વસ્તુ કરે છે તેની ચર્ચા કરી છે આ ગીતમાં, અને આની એક્ટિવિટી પણ તમે કરી હશે, કરીને આના આગળના વિડીયોમાં, અને આ ગીત સાંભળવાની તમને મજા આવી હશે. હવે બાળ મિત્રો, આપણા જે વ્યવસાયકારકો છે એ લોકોના નામ તમને ખબર છે. હવે બાળ મિત્રો, કડીઓ, દરજી, આ બધા વ્યવસાયકારકો આપણે શું કરી આપે છે, શાની મદદ કરે છે, તે જ આ ગીતની અંદર હતું. એની ચર્ચા તમે કરી છે મેં ટીચરે તમને આગળના વિડીયોમાં, અને તમને ખ્યાલ પણ છે કે આપણા વ્યવસાયકારકો આપણા કામ આપણે રોજિંદા જીવનમાં જે વ્યવસાયકારકોની જરૂર પડે છે એ આપણે જે રીતે મદદ કરે છે તેની તમને ખબર જ છે. તો આપણે એને લગતી આજે એક પ્રવૃત્તિ કરવાના છીએ, અને આ પ્રવૃત્તિ કરવાની તમને બધાને જ મજા આવવાની છે. તો તમને લોકોને મને ખબર છે, તમને લોકોને બધાને ગેમ રમવી વધારે ગમે છે. તો આજે હું એ જ પ્રવૃત્તિ સાથે, એક ગેમ સાથે હું આજે તમને એક એક્ટિવિટી કરાવવાની છું. તો તમે બધા મારી સાથે એક એક્ટિવિટી કરવા રેડી છો ને? એકદમ. તો ચાલો આપણે સરસ મજાના વ્યવસાયકારોની એક્ટિવિટી કરીએ. ચાલો બાળ મિત્રો, તમને કારીગરનો મેળો ગીત સાંભળ્યું છે ને ધ્યાનથી? તો બસ એને જ લગતી આ એક્ટિવિટી છે. બાળ મિત્રો, મારી પાસે અહીંયા એક બાઉલ છે, તો એ બાઉલની અંદર મેં ચિઠ્ઠી બનાવી છે વ્યવસાયકારકોની. એક બધી અલગ અલગ ચિઠ્ઠી બનાવી છે, આની અંદર વ્યવસાયકારકોના નામ છે. તો આપણે એક પછી એક ચિઠ્ઠી ઉપાડવાની છે, અને જે વ્યવસાયકારકોના નામ આવે તેને કારીગરના મેળામાં જે ક્રિયા કરી છે તેની ચર્ચા અહીંયા આપણે કરવાની છે. તો બાળ મિત્રો, તમારી ચોપડીમાં આવું કંઈક આપ્યું છે, આવો કોઠો આપ્યો છે, આપણે અહીંયા શું કરવાનું છે હું તમને કહું. જે ચિઠ્ઠી આવે તેમાં અહીંયા ક્રમ, આ કોણ છે, તેને શું કર્યું, તે આપણે અહીંયા લખવાનું છે. તો વ્યવસાયકારકોના મેળામાં જે ક્રિયા વ્યવસાયકારકે કરી તેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે, એની રમત આપણે અહીંયા રમવાના છે. તો ચાલો બાળ મિત્રો, આપણે આ બાઉલની અંદરથી એક ચિઠ્ઠી ઉપાડીએ. બાળ મિત્રો, મેં અહીંયા એક ચિઠ્ઠી ઉપાડી છે દરજી. તો બાળ મિત્રો, દરજીએ શું કર્યું હતું, કોણ કહેશે? તો હું અહીંયા ક્રમની અંદર લખીશ 2. દરજીએ શું કર્યું, કોટ સીવ્યો. હવે આપણે બીજી ચિઠ્ઠી ઉપાડીએ. બીજી ચિઠ્ઠીમાં શું છે, લુહાર. તો બાળ મિત્રો, લુહારે શું કર્યું હતું, કોણ કહેશે? હા, તો અહીંયા ક્રમની અંદર આપણે લખીશું 3, અને લુહાર. હવે બાળ મિત્રો, લુહારે શું કર્યું, પલંગ બનાવ્યો હતો ને? તો પલંગ બનાવ્યો. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હવે હું બાઉલમાંથી બીજી ચિઠ્ઠી ઉપાડીશ. ધોબી. હવે આપણે અહીંયા લખીશું 4 નંબર ક્રમમાં, અને ધોબી. હવે બાળ મિત્રો, કોણ મને કહેશે ધોબીએ શું કર્યું હતું? હા, કપડાં ધોયા અને ઇસ્ત્રી કર્યા. કપડાં ધોઈ ઇસ્ત્રી કર્યા, બરાબર? કપડાં ધોઈ ઇસ્ત્રી કરી.
બાળ મિત્રો, હવે હું પાછી બીજી એક ચીટ ઉપાડું છું. હવે આની અંદર શું છે? સુથાર. તો બાળ મિત્રો, તમને યાદ છે સુથારે કારીગરના મેળામાં કયું કામ કર્યું હતું? કબાટ બનાવ્યો. સરસ. તો અહીંયા આપણે શું લખીશું? 5 નંબર ક્રમની અંદર. અને અહીંયા સુથારે શું કર્યું? કબાટ બનાવ્યું. હવે આપણે બીજી ચીઠી ઉપાડીએ. તમને લોકોને મજા તો આવે છે ને બાળ મિત્રો? બહુ મજા આવે આવી રમત રમવાની. હવે આ ચીઠીમાં કોણું નામ લખ્યું છે? કોણ બોલશે? કુંભાર. તો બાળ મિત્રો, કુંભારે શું કામ કર્યું હતું? બધાને યાદ જ હશે હને? તો અહીંયા ક્રમની અંદર કયો નંબર આવશે? 6. અને અહીંયા શું લખશું? કુંભાર. બાળ મિત્રો, કુંભારે શું કર્યું? માટલા બનાવ્યા. તમારે પણ તમારી ચોપડીની અંદર આ એક્ટિવિટી કરવાની છે. પણ કેવી રીતે? આવી રીતે, ચિઠ્ઠીની મદદથી. બરાબર ને? હવે હું બીજી ચિઠ્ઠી ઉપાડું છું. મને લાગે છે તમને બધાને જ ખૂબ મજા આવી રહી છે. હવે અહીંયા શું લખ્યું છે? તો આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? વાળન. તો આપણે અહીંયા ક્રમમાં લખીશું. કયો નંબર? 7. વાળંદ. બાળ મિત્રો, વાળંદે શું કર્યું હતું? વાળ કાપ્યા. હવે આપણે બાઉલમાંથી બીજી ચિઠ્ઠી ઉપાડીએ. હવે આમાં શું લખ્યું છે? કોણ કહેશે મને? કડિયો. તો આપણે ક્રમમાં 8 નંબર લખીશું અને અહીંયા લખીશું ક ડીઓ. હવે કડિયાએ શું કર્યું હતું? મકાન ચણ્યું. તો તમને મજા આવીને આ રમત રમવાની? બાળ મિત્રો, તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવીને તમારે પણ આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તમારા ફ્રેન્ડ્સ કે મમ્મી લોકો જોડે આવી રીતે ચિઠ્ઠી બનાવીને અને જે ચિઠ્ઠી તમે ઉપાડો એમાં જે નામ આવે, જે કારીગરનું નામ આવે, તેને કઈ ક્રિયા કરી છે તે લખવાનું છે. બરાબર ને? ખૂબ મજા આવશે. તમે કરજો અને આની ચર્ચા મારી સાથે કરવાનું ભૂલતા નહીં. અને બાળ મિત્રો, હવે આગળ કારીગરના મેળા ગીતની અંદર તમે શાંતિથી ગીત સાંભળ્યું ને? અને આગળના વિડીયોમાં તમે ગીત ગાયું હશે, સાંભળ્યું હશે અને વાંચ્યું તો ચોક્કસ હશે. સાચી વાત ને? તો બાળ મિત્રો, તમે કારીગરનો મેળો ગીત સાંભળ્યું છે ને? તો આ જ ગીતને ગીતમાંથી તમારે શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. આ ગીતમાંથી શોધીને લખવાનું છે. તો તમે લોકો આ ગીતમાંથી શોધીને લખવા માટે તૈયાર છો? આ ગીતમાંથી શોધીને લખવા માટે તૈયાર છો ને? તો ચાલો આપણે આ ગીતમાંથી શોધીને લખીએ. તો બાળ મિત્રો, ગીતમાંથી શોધીને લખીએ. પહેલું અહીંયા આપ્યું છે, એ તો ઈંટમાંથી ખાલી જગ્યાને મહેલ બનાવે. તો શું કરીને મહેલ બનાવે? શું હતું? હા, ચણી ચણીને. ચણી ચણીને. હવે કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે. કોણ બનાવે? હા, તો શું આવે? દરજી બનાવે. પણ કેવા કોટ બનાવતો હતો? જોત જોતામાં. હવે ત્રીજું, એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ.
તો બીજું શું લાવ્યા હતા એરણ સાથે? ગીતમાં જોયું તમે ધમણ? બારમી હવે આગળ કરીએ. ચોથા નંબરમાં શું છે? ખાલી જગ્યા કરીને રંગ ચડાવે. તો શું કરીને રંગ ચડાવે? લાકડ કામ કરીને. બરાબર. હવે પાંચ નંબર. ખાલી જગ્યા છાટી વાડ કાપી વટ પાડી દે. તો કોણ કાપે વાડ? હા, વાળંદ. પણ શું છાંટતું હતું યાદ કરો? ફુવારો. ફુવારો તો બન્યું ને ફુવારો. છાંટી વાળ કાપી વટ પાડી દે. હવે છઠ્ઠો નંબર. ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. કોણ આવ્યું હતું ચાકડો અને ટોપલો લઈને? વેરી ગુડ, કુંભારભાઈ. હવે આ ગીતની અંદરથી તમારે 7 નંબરની ખાલી જગ્યા પૂરવાની છે. ખ્યાલ આવી ગયો ને? ગીત શાંતિથી વાંચવાનું અને આ ખાલી જગ્યા શોધવાની છે. તો તમને ખૂબ મજા આવશે બાળ મિત્રો. તો આના આગળના વિડીયોમાં આવી જ પ્રવૃત્તિ અને આવી જ એક્ટિવિટી સાથે પાછા મળીશું. આવજો બાળ મિત્રો.